કેમ છો વિદ્યાર્થીઓ? મજા તમને ધોરણ 5 વિષય ગણિતમાં આપણે ચેપ્ટર 8 ભણી રહ્યા છીએ. ચેપ્ટર 8 માં આપણે દાખલા નંબર 2 સુધી ગયા વિડિયોમાં શીખી ગયા. હવે આ વિડિયોમાં દાખલા નંબર 3 થી આપણે આગળ ભણશું. તો દાખલા નંબર 3 છે, તમે તમારી સામે ગણિતની સાથે પોથી ખોલો, તેમાં સમજીએ. દાખલા નંબર 3, નીચેનો કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકમાં તો કે ક્રમ આપેલા છે, ત્યારબાદ સ્કેલ માપ છે, ત્યારબાદ એનું વાસ્તવિક અંતર અમુક આપ્યું છે અને અમુકમાં ખાલી જગ્યા છે જે તમારે શોધવાનું છે. ત્યારબાદ નકશા પર અંતર છે તો અમુક આપેલું છે, અમુક તમારે પૂરું કરવાનું છે. આ રીતે કોષ્ટક ક્યાંક વાસ્તવિક અંતર પૂરું કરવાનું છે, ક્યાંક નકશા પર અંતર પૂરું કરવાનું છે. હવે તમારે એક સમજવું જરૂરી છે કે નકશો છે તો નકશો છે એ અંદાજિત નહીં પણ અમુક ચોક્કસ પ્રમાણમાં કાઢી અને અમુક સ્થળે કેટલા કિલોમીટરનો કેટલા સેમીમાં કન્વર્ટ કરી અને નકશા પર અંતર દર્શાવ્યું હોય છે. જો વાસ્તવિક નકશો દોરવા જઈએ તો આપણા પેજ ઉપર કે ચોપડાના પેજ ઉપર એ ના સમાય. જોયું ભારત કેવડું મોટું છે, તો બરાબર એ ભારતનો નકશો આપણે દોરવો હોય તો કઈ જેટલું વાસ્તવિક અંતર છે એટલું દોરીએ તો એ આપણા ચોપડા ઉપર કે કોઈ જગ્યાએ દોરવું શક્ય નથી. પણ એમાં 500 કિલોમીટર હોય અને આપણે એને 1 સેમીમાં દર્શાવીએ, જો 1000 કિલોમીટર હોય તો આપણે એને 2 સેમીમાં દર્શાવીએ, એવું પ્રમાણમાં શોધીને આપણે નકશો દોરવો પડે છે. પ્રમાણમાં બધા નકશામાં અલગ અલગ હોય છે પણ એક જ નકશામાં અલગ હોતા નથી, બરાબર? તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે નકશામાં પ્રમાણમાં આપેલું હોય એને વાસ્તવિક અંતરમાં કેવી રીતે ફેરવવું અને વાસ્તવિક અંતર આપેલું હોય તો નકશા પર અંતર કેવી રીતે ફેરવવું એ ખાસ આ કોષ્ટકમાં તમારે શીખવાનું છે. તો આપણે આગળ શીખીએ કે પહેલામાં છે ક્રમ પહેલો છે એમાં સ્કેલ માપ આપેલું છે કે 2 સેમી હોય ત્યારે 1 કિલોમીટર, કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર જો 1 કિલોમીટર હોય તો એને નકશા ઉપર 2 કિલોમીટર આપણે 2 સેમી દોર્યા છે. હા સોરી, 2 સેમી આપણે એને દોર્યા છે, સમજાઈ ગયું? તો હવે વાસ્તવિક અંતર એટલે એ બે સ્થળ વચ્ચેનું જે ખરેખર અંતર છે એ તમારે શોધવાનું છે અને નકશા પર એનું અંતર 60 સેમી છે. એટલે કે તમને આ આપેલું છે, 60 સેમી આપેલું છે, તો 1 કિલોમીટર કેટલા થાય એ તમારે શોધવાનું. જો અહીંયા 60 સેમી આપેલું છે તો 2 સેમી હોય તો એના અડધા 1 થયા, તો 60 સેમી હોય તો એના અડધા કેટલા થાય 30, કેટલા થાય 30. તો આપણે 30 સેમી લખ 30 કિલોમીટર લખશું. સમજાઈ ગયું કે જો 2 સેમી છે તો એના અડધા થયા 1 કિલોમીટર. તો આપણે આપ્યું છે શું, પેલા એ જોવાનું આપ્યું છે આપણને 60 સેમી આપ્યું છે. તો અહીંયા આપણે 60 સેમી હોય તો 2 ના અડધા 1 થયા, તો 60 ના અડધા કેટલા થાય 30, તો અહીંયા 30 અને કિલોમીટર ના કિલોમીટર. હા બરાબર. હવે બીજું કે 1 સેમી હોય તો 5 કિલોમીટર છે સ્કેલના, જો કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર 5 કિલોમીટર હોય તો નકશા પર એ 1 સેમી આપણે દોર્યું છે. તો એવી રીતે 25 સેમી હોય, નકશા પર આપણે 25 સેમી અંતર દર્શાવેલું હોય તો એ બે સ્થળનું વાસ્તવિક અંતર શું કેટલું થાય એ આપણે શોધવાનું છે. જો અહીંયા છે 25 સેમી, અહીંયા શું છે 25 સેમી આપેલા છે, સેમી એટલે આ પદ તમને આપેલું છે 25 સેમી, તો આ કેટલું થાય? જો આ રીતે છે કે 1 સેમી બરાબર 5 કિલો, તો અહીંયા 25 સેમી આપેલું છે તો તમારે આ શોધવાનું છે, બરાબર? તો 1 ના 5 ગણા કર્યા, 1 ને કેટલા વડે ગુણ્યા તો 5 થયા,
तो के 5 5 વડે ગુણા કર્યા 5 વડે ગુણા કરે 25 25 તો 25 ને પણ 5 ગણા કરો 25 ને 5 વડે ગુણો તો 25 50 125 તો અહીંયા 125 કિમી થાય સમજાઈ ગયો જે આ અને આ બે વચ્ચેનો તમારે અંતર બે વચ્ચેનો સંખ્યાનો તફાવત જોઈ અને નીચેનું પદ કરવાનું કે 1 ને 5 વડે ગુણા 1 5 25 1 5 5 કિમી તો અહીંયા 25 છે એને પણ 5 વડે ગુણવાના 25 50 125 કિમી તો અહીંયા જવાબ આવશે 125 કિમી હવે ત્યાર પછી અડધો સેમી બરાબર 2 કિમી અડધો સેમી હોય તો 2 કિમી છે તો 20 કિમી આપ્યું છે તો કેટલા સેમી થાય જો અહીંયા એમ છે કે અડધો સેમી બરાબર 2 કિલોમીટર છે જો 2 કિલોમીટર નું અંતર હોય તો નકશા ઉપર તે અડધો સેમી કરેલ છે અડધો સેમી એટલે આખો નહીં એનો પણ અડધો સેમી કરેલ છે તો અહીંયા નકશા પર 20 કિમી આપ્યું છે વાસ્તવિક અંતર 20 કિમી આપ્યું છે તો તમારે આ સેમી કેટલું એ શોધવાનું અહીંયા શું આપેલું છે 20 કિમી આપેલું છે તો તમારે આ શોધવાનો છે બરાબર તો અહીંયા જો 2 ના અડધા 1 અને 1 ના અડધો અડધો કર્યો તો આપણે 20 ના અડધા 10 અને 10 ના અડધા 5 થઈ ગયો જવાબ અહીંયા આવ્યો 5 સેમી કેમ આવ્યો ફરીથી આપણે સમજીએ જો આ બે વચ્ચે તો કે આનો 2 ના અડધા 1 છે 1 થાય ને તો 1 ના અડધા અડધો થાય એટલે કેટલું અંતર છે અડધાનું અડધું તો આપણે 20 ના અડધા કેટલા કરશું 10 અને 10 ના અડધા કેટલા કરશું 5 એટલે આવશે 5 સેમી જવાબ એટલે આપણે અહીં લખશું 5 સેમી નકશા ઉપર દર્શાવેલું છે 5 સેમી નકશા ઉપર દર્શાવેલું છે તો એનું વાસ્તવિક અંતર 20 કિલોમીટર છે અત્યાર બાદ ચોથું એક દૂત્યાંશ સેમી બરાબર 3 કિલોમીટર શું આપેલું છે તો કે એક દૂત્યાંશ સેમી બરાબર 3 કિલોમીટર આપેલા છે તો હવે એમાં શું આપ્યું છે 30 કિલોમીટર આપ્યા છે આ આપેલા છે 30 કિલોમીટર આપેલા છે તો એમાં અહીંયા શું આવશે કેટલા સેમી થાય એમ અહીંયા તમારે આ શોધવાનો છે જો અડધો સેમી બરાબર 3 કિલોમીટર છે તો 30 કિલોમીટર આપેલા છે તો અહીંયા કેટલા થાય એ તમારે શોધવાનું છે હવે કેટલા અડધો 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 3 થાય એ તમારે જોવાનું જો 2 અડધે 1 બીજા 2 4 હોય તો 2 જો આમ 1 2 3 4 5 અને 6 જો 1 2 વખત અડધો એટલે 1 બીજી 2 વખત અડધો એટલે 2 બીજી 2 વખત અડધો એટલે 3 એટલે 6 ભાગ પડ્યા કેટલા ભાગ પડ્યા 6 કે આ કિમી છે એનો છઠ્ઠો ભાગ થાય સેમી સમજાઈ ગયું આ અને આ બે વચ્ચેનો ટૂંકમાં ગુણાકાર છે કે ભાગાકાર છે કે કયો સંખ્યા સાથે સંખ્યાનો મેળ કરી અને કરવાનું છે તો 6 ભાગ કે અડધા અડધાના 6 ભાગ કરીએ અડધા 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 આપણે 6 વખત ઉમેરીએ તો 3 થાય તો 30 ને પણ આપણે 6 વડે ભાંગીએ તો 30 ભાંગ્યા 6 કરો તો 6 50 30 તો અહીંયા આવી જાય 5 સેમી 6 50 30 30 ને આપણે 6 વડે ભાંગીએ કારણ કે 3 ને પણ 6 વડે ભાંગો તો એક દૂત્યાંશ મળે છે એટલે 30 ને આપણે 6 વડે ભાંગ્યા તો શું જવાબ આવ્યો 30 ભાંગ્યા 6 6 50 30 એટલે આવે 5 સેમી અત્યાર પછીનો 3 સેમી બરાબર 1 કિલોમીટર છે તો 3 કિમી આપ્યા છે તો આ તમારે સેમી શોધવાનો છે ચાલો એ પણ જોઈએ આપણે કે 3 સેમી છે બરાબર 1 કિલોમીટર તમને આપેલું છે કે જો કોઈ બે સ્થળ વચ્ચેનું અંતર 1 કિલોમીટર હોય તો નકશા પર એ 3 સેમી દર્શાવેલું છે તો હવે તમને શું આપ્યું છે 3 કિલોમીટર આપ્યા છે તો અહીંયા 3
3 કિલોમીટર કિમીન જે આપેલું હોય એની નીચે તમારે લખવાનું જો સેમી આપેલા હોય તો સેમી ની નીચે લખવાનું સેમી તો કિમી શોધવાનું થાય અહીંયા કિમી આપેલું છે આ રકમમાં તો કિમી ની નીચે કિમી લખવાના તો સેમી શોધવાનું થાય હવે જુઓ કે 1 ના 1 છે અહીંયા 3 છે તો આપણને ખબર પડી છે કે 1 ના 3 ગણા છે 1 ને 3 વડે ગુણ્યા છે તો 1 તરી 3 1 ને કેટલા વડે ગુણ્યા 3 વડે 1 તરી 3 તો આપણે 3 ને પણ કેટલા વડે ગુણશું 3 વડે એટલે 3 તરી 9 અહીંયા આવશે 9 સેમી સમજાઈ ગયું 1 1 ના 3 ગણા તો 3 ના પણ આપણે 3 ગણા કરશું 3 તરી 9 એટલે સેમી આવી ગયું 9 સેમી તો નકશા પર અંતર એનું કેટલું હોય 9 સેમી બરાબર આ કોષ્ટક ખાસ આવી રીતે તમારે રફ પેજમાં ગણતરી કરી અને કોષ્ટક ખાસ તમારે કરવાનું છે આ ચેપ્ટરમાં દાખલા નથી પણ આ કોષ્ટક ખાસ અગત્યનું છે અને નકશા પરથી પ્રશ્ન જવાબ છે એમસીક્યુ ખા જગ્યા ખરા ખોટાય તો તમને આવડે છે પણ ખાસ આ કોષ્ટક આ રીતે ગણતરી કરી પ્રમાણમાપની ગણતરી જો મોઢે ન આવડતી હોય તો બધાએ આવી રીતે રફ પેજમાં કરી લેવાની ત્યારબાદ જોઈ લેવાનું કે બે રકમ વચ્ચે ગુણાકાર છે ભાગાકાર છે તો આપણે એ રીતે નીચેનું પદ કરવાનું અને કોષ્ટક પૂરો કરવાનો બરાબર હવે ત્યાર પછી ચોથો છે એમસીક્યુ સમજીએ ચોથો એમસીક્યુ છે ખાલી જગ્યા છે અને એમસીક્યુ પણ છે ચોથું છે જો તમારે બધા તમારી સાથે ગણિતની સાથે પોથી છે જ બરાબર તો હું રકમ વાંચું છું તમે ધ્યાન આપો જો નકશામાં પ્રમાણમાં 1 સેમી બરાબર 10 કિમી હોય અને અમદાવાદથી આણંદનું અંતર આશરે 65 કિમી હોય તો નકશામાં અમદાવાદથી આણંદ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હશે દાખલા નંબર 4 છે એનો જવાબ આપણે ગણતરી કરીએ કે 1 સેમી બરાબર 10 કિમી કીધું છે વચ્ચે કરીએ એટલે તમને ગણતરી તમારે બધાએ પ્રમાણમાપમાં કરવી જ પડશે બરાબર 1 સેમી બરાબર કેટલું કીધું છે 10 કિમી કીધું છે તો અમદાવાદથી આણંદ વચ્ચેનું અંતર આશરે 65 કિમી હોય એટલે આ છે 65 કિમી હોય તો નકશામાં અમદાવાદથી આણંદ વચ્ચેનું અંતર કેટલું હોય તો જો અને 65 ને આપણે 10 વડે ભાગીએ તો બે રકમ પછી એક શૂન્ય છે એટલે જમણી બાજુથી એક રકમ પછી શૂન્ય આવે એટલે 6.5 સેમી થાય 6.5 સેમી શેમાં છે સી માં જવાબ સી 6.5 સેમી બરાબર જવાબ આવ્યો સી 6.5 સેમી કેમ આવ્યો તો કે આપણે આ ગણતરી કરવાની 1 ને 10 વડે ગુણ્યા તો 10 આવ્યા તો આપણે આને 10 વડે ભાગવાના તો શૂન્ય હોય કોઈ પણ રકમમાં નીચે શૂન્ય હોય તો ભાગાકાર ના કરાય જમણી બાજુથી એક શૂન્ય હોય તો એક રકમ પછી પોઈન્ટ જો બે શૂન્ય હોય તો બે રકમ પછી પોઈન્ટ પોઈન્ટ મૂકી દેવાય બરાબર એટલે તમને સમજાય છે હવે ત્યાર પછીનો પાંચમો જો સ્થળ એ થી સ્થળ બી નું અંતર 80 કિમી હોય અને નકશામાં આ બંને તો
બંને સ્થળ વચ્ચેનું અંતર નકશામાં 10 સેમી છે તો 80 કિમી બરાબર 10 સેમી તો તે નકશાના પ્રમાણમાં ખાલી જગ્યા હશે જો તો પ્રમાણમાં કેટલું હોય તો કે 1 સેમી હોય તો 1 શૂન્ય કાઢ્યું તો અહીંયા 80 માંથી 1 શૂન્ય કાઢીએ તો નકશામાં 1 સેમી જે આપણે દોરેલું હોય એનું પ્રમાણમાં કેટલું હોય તો કે 8 કિમી બરાબર તો એ ખાલી જગ્યા છે એટલે એનો જવાબ તમારે લખવો પડશે કે 5માંનો જવાબ 1 સેમી બરાબર 8 કિમી બરાબર હવે લાકડા નંબર 6 જો કોઈ નકશામાં પ્રમાણમાં 0.5 સેમી બરાબર 50 કિમી હોય એટલે કે 0.5 સેમી હોય તો એનું પ્રમાણમાં કીધું છે તમને કે 50 કિમી હોય તો બે સ્થળો વચ્ચેના વાસ્તવિક 500 કિમીના અંતરને અહીંયા એમ કહે છે કે 500 કિમી ના અંતરને નકશામાં ખાલી જગ્યા સેમી અંતરથી દર્શાવીશું તો 500 કિમી હોય તો અહીંયા 1 શૂન્ય છે 500 ને 50 વડે ભાંગીએ તો કેટલા થાય તો કે 5 જો 500 ને આપણે 50 વડે ભાંગીએ તો 5 સેમી થાય કેટલા આવે 0.5 છે એટલે કે 50 કિમી 5 ને 0.5 ને 100 વડે ગુણીએ તો 50 થાય કેટલા વડે ગુણીએ તો કે પહેલા 10 વડે ગુણીએ તો 1 પોઈન્ટ નીકળી જાય બીજા 10 વડે ગુણીએ જો 0.5 ને 10 વડે ગુણીએ તો આ પોઈન્ટ છે નીકળી જાય એટલે 5 ફરીથી 10 વડે ગુણીએ સોરી 5 ને ફરીથી 10 વડે ગુણીએ તો 50 થાય એટલે 10 ને 10 100 વડે ગુણ્યા તો આપણે પણ 500 ને 100 વડે ભાંગીએ તો 2 શૂન્ય ના 2 શૂન્ય નીકળી જાય એટલે કેટલા આવે 5 સેમી તો એનો જવાબ આવે 5 સેમી શેમાં છે સી માં તો દાખલા નંબર 6 નો જવાબ સી 5 સેમી બરાબર હવે દાખલા નંબર 7 સમજીએ દાખલા નંબર 7 માં છે બધા જ નકશામાં પ્રમાણમાં એક સરખું જ હોય તો કે બધા નકશામાં પ્રમાણમાં આપણે એક સરખું હોય નહીં એક નકશામાં બધા સ્થળના અંતર સરખા હોય પણ બધા જ નકશામાં એક સરખું હોતું નથી એટલે દાખલા નંબર 7 નો જવાબ ખોટો દાખલા નંબર 8 એક જ નકશામાં જુદા જુદા પ્રમાણમાં રાખી જુદા જુદા સ્થળો દર્શાવી શકાય તો કે એ ખોટું છે એક જ નકશામાં એક જ નકશો હોય એમાં જુદા જુદા પ્રમાણમાં ક્યારે રાખી શકાતા નથી પણ જુદા જુદા નકશામાં આપણે જુદા જુદા પ્રમાણમાં રાખી જુદા જુદા સ્થળો દર્શાવી શકાય છે એટલે આવશે ખોટું નવમું નકશા પરથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણવા પ્રમાણમાં જરૂરી છે તો કે જો આ પ્રમાણમાં હોય તો જ ખબર પડે કે બે સ્થળ વચ્ચેનું અંતર કેટલું છે નકશા વાસ્તવિક અંતર હોય એટલું કઈ આપણે નકશામાં દોરી શકીએ નહીં તો તો નકશો પેજ થી મોટો થાય થાય ને એટલે એ આવે સાચું દાખલા નંબર 9 નો જવાબ આવશે સાચું દાખલા નંબર 10 છે નકશા પર પ્રમાણમાં પરથી ક્યુ સ્થળ કઈ દિશામાં છે તે જાણી શકાય છે તો કે એ આવે ખોટું પ્રમાણમાં પરથી બે સ્થળ વચ્ચેનું અંતર જાણી શકાય કિલોમીટરના અંતર કેટલું છે એ જાણી શકાય પણ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ કઈ દિશામાં છે એ જાણી શકાતું નથી એટલે દાખલા નંબર 10 નો જવાબ આવશે ખોટો હવે દાખલા નંબર 11 નકશામાં દિશા જાણવા ખાલી જગ્યા ચિહ્ન હોય છે દિશા જાણવા કયું ચિહ્ન હોય છે તો કે ખાલી ઉ કરેલું હોય કરેલો હોય તો એ ક્યુ ચિહ્ન કહેવાય દિશા સૂચક ખાલી જગ્યામાં આવશે દાખલા નંબર 11 નો જવાબ દિશા સૂચક જે ચિહ્ન હોય એને ક્યુ ચિહ્ન કહેવાય દિશા સૂચક ચિહ્ન હોય છે
એમાં એક દિશા આપેલી હોય ઉ ઉપર તો આપણે સમજી જવાય કે એની સામેની હોય એ દક્ષિણ હોય બરાબર એટલે એક ચિહ્ન આપેલું હોય એ દિશા સૂચક ચિહ્ન કહેવાય છે હવે બારમું જો તમારું મોં ઉત્તર દિશા તરફ હોય તો તમારું પીઠ એટલે પાછળ કઈ દિશા આવે તો કે ઉત્તર હોય તો એની પાછળ એની સામેની દિશા કઈ હોય તો કે દક્ષિણ તો દક્ષિણ સેમાં છે સી તો દાખલા નંબર 12 નો જવાબ આવે સી દક્ષિણ હવે ત્યારબાદ 13 કોઈ પણ એક દિશાનો ખ્યાલ હોય તો બાકીની ત્રણ દિશાઓ જાણી શકાય હા એક દિશા આવી હોય ઉત્તર તો સામે આપણને ખબર છે એની સામે દક્ષિણ હોય ડાબા બાજુ પૂર્વ હોય જમણી બાજુ પશ્ચિમ હોય બરાબર એક દિશા આપેલી હોય તો બાકીની ત્રણેય દિશાનો ખ્યાલ આપણને મળી જાય તો એ આવશે 13માં નો જવાબ સાચો સોરી અહીંયા નીચે લખી નાખું તમને દેખાય 13માં નો જવાબ આવશે સાચો સમજાઈ ગયું ખાસ આ પ્રમાણમાં તમને મેં જે રીતે ગણતરી કરી છે એ રીતે ગણતરી યાદ રાખવાની ગણતરી કરી અને કોષ્ટક શીખવાનું છે ત્યારબાદ ખાલી જગ્યાને એમસીક્યુ ઈઝી છે જે તમને સમજાઈ ગયા હશે બરાબર હવે દાખલા નંબર 14 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું આ વિડીયોમાં દાખલા નંબર 3 થી દાખલા નંબર 13 સુધી જે મેં કરાવેલું છે એ તમારે તમારી સ્વામાં સારા અક્ષરે લખવાનો છે દાખલા નંબર 14 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું નમસ્તે